ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક વેન્ડર અને સોફ્ટવેર મેજર ઇન્ફોસિસ પોતાની ટીમમાં વિસ્તાર કરશે જેથી જીએસટીએનની ખામીઓને સુધારી શકાય. તેમણે અત્યાર સુધી નવી ટેક્સ રિજિમને સુચારુ બનાવવા માટે 27માંથી 18 ગ્લિચીસ ઠીક કર્યા છે. 2015માં ઇન્ફોસિસે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ ટેક્સ સિસ્ટમને લાગુ કરવા અને આવતા 5 વર્ષો સુધી તેને પોર્ટલને મેન્ટેન કરવા માટે 1380 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર સૂચક હુમલો કરતા કહ્યું કે આ લોકશાહી અને દેશ માટે ખૂબ જરૂરી છે કે રાજકીય પાર્ટીઓ પોતાની અંદર ખરા લોકશાહીનો જુસ્સો કાયમ કરે. તેમણે કહ્યું કે આ એક ચર્ચાનો મુદ્દો બની જશે કેમ કે લોકશાહીની ગુણવત્તા રાજકીય પાર્ટીઓ પર પણ નિર્ભર કરે છે. પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી ચિદમ્બરમે કહ્યું કે નોટબંધી અને જીએસટીને કારણે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પર માઠી અસર પડી છે અને તેણે દેશના વિકાસને પણ ધીમો કરી દીધો છે. તેમણે કહ્યું કે સરકારે આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થા બરબાદ કરી દીધી છે. બીજેપી નેતા અને કાશ્મીરનો કાર્યભાર સંભાળનારા રામ માધવે કહ્યું કે ઇન્ટરલોક્યુટરની નિમણૂક કાશ્મીર નીતિથી સરકારનું પલટી જવાનું નથી કેમ કે આતંકી અને તેમના સમર્થકો સાથે સૈન્ય બળથી જ લડી શકાશે. તેમણે સાથે એમ પણ કહ્યું કે જે પણ આ વિષય પર વાત કરવા માંગે છે તેમનું સ્વાગત છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સની વચ્ચે કૂટનીતિક ભાગીદારોનો અગત્યનો સ્તંભ ડિફેન્સમાં સહયોગ આપવાનો છે. તેમણે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ પર વિશેષ સહયોગની માંગણી કરી છે. વરિષ્ઠ પત્રકારો પકડાયેલા પત્રકાર વિનોદ વર્માની સાથે અડીખમ ઊભા રહ્યા અને તેમણે પત્રકારની વહેલાસર મુક્તતાની માંગણી કરી. તેમણે કહ્યું કે છત્તીસગઢ પોલીસ વર્મા વિરુદ્ધ પુરાવા દાખવે જેના આધારે તેમની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તેમણે એક સેક્સ સીડી હોવાનો દાવો કરી બીજેપીના એક મંત્રી પાસે ખંડણી માંગી છે. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારત હિન્દુઓની ધરતી છે પરંતુ અહીં સૌના માટે સ્થાન છે. તેમણે વધુમાં કહ્યું કે આટલી વિવિધતા હોવા છતાં પણ એકતા કાયમ છે. ભાગવતે કહ્યું કે દેશના વિકાસ માટે જનતાની ભાગીદારી ખૂબ જરૂરી છે. ભારત 2020માં યુએન ગ્લોબલ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન એન્ડ ઇન્ટરનેશનલ સ્પેસીસ પ્રોટેક્શન કોન્ફરન્સની મેજબાની કરશે જેની ઘોષણા સીએમએસ COP12માં કરવામાં આવી જે એકમાત્ર એવા આંતરરાષ્ટ્રીય કરાર છે જે પૂરી રીતે ભ્રમણશીલ જીવ પ્રજાતિને સમર્પિત છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદમ્બી શ્રીકાંતે વાપસી કરતા એચએસ પ્રોનોયને 3 સેટોમાં 14-21, 21-19, 21-18થી હરાવીને મેન્સ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ $325,000 ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝના વિમેન્સ સિંગલથી પીવી સિંધુ બહાર થઈ ગઈ. સુપરસ્ટાર શાહરૂખ ખાને કહ્યું કે તેમને અંદાજો નથી કે ફિલ્મકાર કરણ જોહર સાથેની તેમની મિત્રતા અને ભાગીદારી કેટલી આગળ નીકળી ગઈ છે. આગામી ફિલ્મ ઇત્તફાકસે તેમનું 10મું કો-પ્રોડક્શન છે. અમારી સાથે બની રહો કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.